સ્ત્રીઓને સ્મશાને નથી લઈ જતા. શું કામ ખબર છે? સ્મશાનમાં જ્યારે ચિતા ઉપર કોઈ શરીર બળતું હોય ને, તો આગના કારણે ચામડીઓ ખેંચાવા માંડે, આમ હાથ પગ જશે ને આમ સંકોચાય, એમ થાય ગયો ઊભો થયો પાછો, ફરી જીવતો થયો ને એવી અનુભવ, ખોપડી ફૂટે, આ બધું થાય. અને સ્ત્રીઓ હૃદયથી બહુ કોમળ હોય છે, કદાચ જોઈને હાર્ટ એટેક આવી જાય. બહુ ભયાનક સ્થિતિ હોય છે. સ્મશાન જાતા છે જે લોકોને પૂછજો તમે. પણ દુર્ભાગ્ય એ છે કે જે બહુ વાર સ્મશાન જઈ આવ્યા છે ને, એને બહુ વાર જવાનું અભિમાન છે કે અમે આટલા બાળી નાખ્યા છે, અમારે હાથે તોય ખબર પડી નહીં કે આપણી આ દશા થવાની છે. એને એ પાવર હોય એ, તો પેલા ને કહેતો તું આ ઘોરે મને જવા દે, કેમ અનુભવ છે મને, તારામાં કોક અનુભવ લે હે એક દી, આ તું બીજામાં અનુભવ લે છો. એ અહંકાર છે, શિક્ષા નથી લેતા કે આ આપણું ભવિષ્ય છે, આ આપણું ફ્યુચર છે, આ દશા આપણી થવાની છે, અને આ 110% ફિક્સ છે, આ થશે. મૃત્યુ એક બહુ મોટી શિક્ષા છે. એટલે મહાભારતની અંદર જ્યારે યુધિષ્ઠિર મહારાજને યક્ષ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યા છે, તો એમાં એક પ્રશ્ન એણે કર્યો, કેમ આશ્ચર્ય, આ જગતમાં આશ્ચર્ય શું છે? આશ્ચર્ય એ છે, અહની અહની ભૂતાની ગચ્છંતિ યમાલયમ, એક પછી એક જીવ યમાલયમ યમરાજજીના દ્વારે જાય છે, પણ વાહે જે વધે છે ને, એ એમ માને છે કે હું મરવાનો, હું તો જ ખેવાનો. આ સૌથી મોટું આશ્ચર્ય છે મહાભારત કહે છે. જન્મ આપણો થઈ ગયો છે એ બહુ વિચારવાનો પ્રશ્ન નથી. વિચારણીય વાત તો એ છે, જ્ઞાનનું બિંદુ બતાવ્યું છે ભગવાને ગીતામાં. જન્મ થઈ ગયો છે, જરા અને વ્યાધિ શરીર પ્રતિદિન વૃદ્ધાવસ્થા બાજુ આગળ વધે છે, ક્યારેક ક્યારેક રોગ ઘેરી લે છે, અને મૃત્યુ ભવિષ્યમાં છે. એટલે વિચાર મૃત્યુ ઉપર કરવાનો છે. પહેલું તો એ છે કે આની ડેટ નથી આપણી પાસે, કોઈ તારીખ નથી ક્યારે મરશું, અહીંથી ઘરે પહોંચશું કે નહીં ભવિષ્ય ખબર નથી આપણે. કહેશું તો હો વરે તે કાંઈ નહીં થાય, પણ ક્યારેક તો મૃત્યુ આવશે. આની ઉપર જે માણસ વિચાર કરે ને, આને કહેવામાં આવ્યું છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસા કરવી આના વિશેમાં, જાણકારી લેવી આની, અને એ મૃત્યુને સુધારવા માટે અનેક ઉપાયો છે આપણી પાસે. શ્રીમદ ભાગવતમ છે, ભગવદ્ ગીતા છે, રામાયણ છે, તો એની હારે આપણે બનતું નથી.